भारतीय जनता पार्टी द्वारा अलग अलग कार्यक्रमों स्पर्धाओं आयोजन कर आज आठमा दिवसे बपोरे चार वगे राजकोट 70 बहनों द्वारा पानीपुरी स्पर्धा योजना 70 बहनों में भाग लीधेल जेमा 4 मिनिट नी अंदर 59 पारी पानीपुरी खावानो एक बेने आजे विक्रम कर्यो छे। ए उपरांत आजे अत्यारे आप जोई रह्या छो ए प्रमाणे लाडू स्पर्धानुं पण आयोजन कर्यु छे जेमा 54 थी वधु स्पर्धकोए भाग लीधो छे। एटले आप जोवो छो के केटला बधा उत्साह ने उमंग थी गणपति मंगल महोत्सवनो जे रीते रंगे चंगे प्रारंभ थयो हतो अने जे रीते आ कार्यक्रमो चाले छे जेमा तमाम लोकोनो उत्साहनुं वातावरण जोवा मळे छे। विविध सांस्कृतिक कार्यक्रमो नाना बाळकोथी लईने वडीलो भाईओ बहेनो सर्वे भाग लई शके એના માટે વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી। આજે એક ખૂબ જ લોકપ્રિય સ્પર્ધા બહેનો માટે પાણીપુરી સ્પર્ધા જેમાં 75 બહેનોએ એ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એ સ્પર્ધા હતી 4 મિનિટની। એમાં પહેલી મિનિટમાં 11 પાણીપુરી ખાવાની હતી। પાણીપુરીમાં પાણી મસાલો એ બધું ભરવાનું હોય છે અને એ સાથે એને ખાવાનું હોય છે। ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ હરીફાઈ યોજવામાં આવી જેમાં રાજકોટ ને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં ભાઈઓએ લાડુ જમણ હરીફાઈમાં ભાગ લીધો અને એમાં બહેનોએ પણ ભાગ લીધો। તો આ લાડુ જમણ હરીફાઈમાં ગોવિંદભાઈ લુણાગરિયા છે સરબદર ગામના, જેમને આજે સ્પર્ધા હતી એ પ્રથમ 10 મિનિટમાં 5 લાડુ ખાવા ફરજિયાત હતા, એમાં ન ખાઈ શકે તો એમને સ્પર્ધામાંથી નીકળી જવાનું હોય છે અને ટોટલ સ્પર્ધા એ 1.5 કલાકની સ્પર્ધા, એમાં 100 ગ્રામના ચોખા ઘીના લાડુ સાથે દાળ અને પાણી પણ આપવામાં આવે છે। તો આ વર્ષે પ્રથમ ક્રમે 21 લાડુ ખાઈ અને પ્રથમ એવા છે ગોવિંદભાઈ લુણાગરિયા, એ લાડુ ખાધા પછી એમને ઉલટી થઈ એટલે એમને પ્રોત્સાહન ઇનામ આપણે આપ્યું છે। 3 બહેનોને આ રીતે વિજેતા થઈ બેન નહીતર એ 11 લાડુ ખાતા હતા, પરંતુ એ સ્પર્ધાનો નિયમ છે કે સ્પર્ધા દરમિયાન વોમિટ થાય તો એ સ્પર્ધામાંથી આપણે એમને રદ કરતા હોય છે, પરંતુ ત્રીજો ક્રમ કોઈ ન હોવાથી આપણે એમને પ્રોત્સાહન ઇનામ પણ ફાળવ્યું છે એટલે બહેનોને પ્રોત્સાહન પણ મળે।